થરાદ નગરપાલિકાની ચૂંટણી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કોંગ્રેસના જાનકીબેન પ્રમુખ પદ માટે અને ઉપપ્રમુખ માટે રમેશભાઈ આજે કોંગ્રેસ પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે. ભાજપે પોતાના સત્તાના દમ પર ખોટા પોલીસ કેસ, ખોટા ચૂંટણી રદ કરાવી, જેટલા પણ કાવા દાવા થતા હતા એટલા કર્યા, તેમ છતાં 70-70 સભ્યો કોંગ્રેસના અપક્ષ અને ભાજપના જેમને પણ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અમે આભાર માનીએ છીએ. જાનકીભાઈ, દીપકભાઈ ઓઝા અને રમેશભાઈ રાજપૂતને સમગ્ર કોંગ્રેસ પાર્ટી વતી અભિનંદન આપીએ છીએ. અમે બધા સાથે મળીને થરાદના વિકાસ માટે જે પણ થશે બધા ભેગા થઈને કામ કરશું અને થરાદના લોકોને જે પણ તકલીફો હશે, જ્યાં પણ મદદરૂપ થવાનું હશે, ત્યાં નગરપાલિકાની સમગ્ર અમારી ટીમ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને સહભાગીઓ થઈને થરાદ નગરને એક વિકાસશીલ નગર બનાવવાનો પ્રયત્ન કરશું. નગરપાલિકાની ચૂંટણીમાં તમામ સભ્યો દ્વારા અમારા ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવેલ છે, તેમજ થરાદની પ્રજાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે અમે પરિપૂર્ણ કરીશું અને થરાદના નગરના વિકાસમાં જેટલી અમારાથી થશે એટલી મહેનત કરીશું. આજે ભાજપ પાસે જે સત્તા હતી તે કોંગ્રેસ પાસે આવી ગઈ છે અને ફરીથી જે વિકાસની યાત્રા હતી એ ફરીથી ચાલુ થઈ જાય છે. અને થરાદ નગરની પ્રજાને અમે એટલો વિશ્વાસ અપાઈએ છીએ કે તમારા નાના નાના કામ હશે એ અમે કરીશું અને તમને જેટલી હવે નગરપાલિકાની સુવિધા વધારે મળતી હશે એટલી મળવાની કોશિશ કરીશું.